હલો વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ જય હિન્દ આપણે લાસ્ટ લેક્ચરની અંદર યુનિટ નંબર ફોર અને એનું જે રીડ વન છે એની સ્ટોરી જોઈ હતી અને હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ યુનિટ નંબર ફોર એનું રીડ વન તો હવે જોઈએ આપણે ધ એડજસ્ટમેન્ટ યુનિટની અંદર ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના અવર ગ્રેન્ડ ફાધર

જે અંતિમ ક્રિયા હતી અંતિમ યાત્રા હતી એની અંદર ન લઈ ગયા એ અમારી ભૂલ હતી ગો ટેક હર અવે વિસ્ફર ઇન્ટુ હર ઇયર્સ ધ ટાઈમ ટ્યુ ઓન ધ વે નોટ ફાર બિહાઇન્ડ ટેલ હર આઈ વિલ સી હર ઇન ધ બેયોન ગો જાવી કે ટેક હર અવે તેણીને તમે દૂર લઈ જાઓ ટેક હર અવે તેણીને તમે દૂર લઈ જાઓ વિસ્ ફોર ઇન્ટુ હર ઇયર્સ એના કાનમાં ધીમેથી કહેજો વિસ્ફર મતલબ કે ધીમેથી કહેવું ઇન ટુ હર ઇયર્સ એટલે કે તેના કાનમાં દેટ કે આઈ ટુ એમ ઓન ધ વે હું પણ રસ્તામાં જ છું ટુ એમ ઓન ધ વે હું પણ રસ્તામાં જ છું નોટ ફાર બિહાઇન્ડ બહુ વધારે દૂર નથી બિહાઇન્ડ મતલબ કે પાછળ ફાર મતલબ કે દૂર ટેલ હર તમે તેણીને કહી દો આઈ વિલ સી હર કે હું એને જોઈશ ઇન ધ બેયોન બેયોન મતલબ કે આ દુનિયાને પહેલે પાર બેયોન મતલબ કે મર્યા પછીની દુનિયા દુનિયાને પહેલે પાર એ કે જાવે કે તમે તેણીને અહીંયાથી લઈ જાવી કે એના કાનમાં છે ને કે ધીમેથી કહેજો કે હું પણ રસ્તામાં જ છું બહુ વધારે પાછળ નથી અને એને હું છે આ દુનિયાની પહેલે પાર છે મળીશ વિથ હેવી હાર્ટ્સ વી હોઇસ્ટેડ નાન ઇઝ બાયર ઓવર અવર શોલ્ડર વિથ હેવી હાર્ટ્સ ભારે હૃદય એટલે આ વજનની વાત નથી થતી કે આમ એટલા બધા વજનદાર હૃદય હતા અમારા બધાના એમ વાત નથી થતી ભારે હૃદય મતલબ દુઃખ સાથે બરાબર છે વિથ હેવી હાર્ટ્સ મતલબ કે ખૂબ દુઃખ સાથે વી હોઈસ્ટેડ અમે લોકોએ ઉચકી હોઈસ્ટેડ મતલબ કે ઉચકવું નાનીઝ બાયર નાનીની નનામી ઉચકી ઓવર અવર શોલ્ડર અમારા ખભા ઉપર એ કે અમે લોકોએ જે છે ને એ અમારા ખભા ઉપર જે છે એ નાનીની જે નનામી છે એને કે ખૂબ દુઃખ સાથે છે તે ઉંચકી અને નનામીમાં જેને ન ખબર પડતી હોય એ ઠાઠડી આપણી કાઠિયાવાડી ભાષામાં મરી ગયા પછી જે લાકડાના પેલા ઉપર લઈ જવામાં આવે ને એને નામે કહેવાય ઠાઠડી કહેવાય બરાબર હવે એ આપણને ઓલરેડી શું છે આપણો પોતાનો અનુભવ તો હોય નહીં કારણ કે આપણે જીમી રાત નથી જીવીએ છીએ રાઈટ યા ઘણા કહેતા છે સર હવે એવું કાંઈ શીખવાડવાનું ન હોય જસ્ટ જોક પાર્ટ આઈ ટર્ન ટુ લુક જસ્ટ વન્સ એન્ડ ફાઉન્ડ નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની ઇન ધ રૂમ પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ આઈ ટર્ન ટુ લુક મેં છે ને એ કે ટર્ન હું ફર્યો ટુ લુક જોવા માટે જસ્ટ વન્સ ફક્ત એક વખત એન્ડ ફાઉન્ડ નાના અને એ કે મેં નાનાને જોયા સ્ટેપિંગ અવે એટલે કે કદમો છે તે હટાવતા અથવા તો ત્યાંથી ચાલતા ફ્રોમ ધ બાલ્કની બાલ્કનીમાંથી ઇન ટુ ધ રૂમ રૂમની અંદર જતા જોયા પુલિંગ ધ ડોર અને એ દરવાજાને ખેંચી રહ્યા હતા પુલ પુલ મતલબ કે ખેંચવું શટ અને બંધ કર્યો આફ્ટર હિમ એમની પાછળ એ કે નાના જે છે ને કે હું જ્યારે કે ફર્યો જોવા માટે ફક્ત એક વખત ત્યાં નાના છે પોતે બાલ્કનીમાંથી રૂમની અંદર જઈ રહ્યા હતા દરવાજો છે એમણે પોતાની પાછળ છે તે શું કરી બંધ કરી દીધો હી હેડ લિવડ વિથ નાની ફોર ઓવર હાફ અ સેન્ચુરી સીન હર રેડિયન્ટ ફેસ એવરી ડે ઓફ ધર્સ હી હેડ લિવડ વિથ નાની એ નાની સાથે રહ્યા હતા નાની સાથે જીવ્યા હતા ફોર ઓવર હાફ અ સેન્ચુરી અડધી સદી કરતાં પણ વધારે મતલબ કે પચાસ વર્ષ કરતાં પણ વધારે એ કહે છે ને નાના જે છે એ નાનીની સાથે પચાસ વર્ષ કરતાં પણ વધારે સમય છે એ રહ્યા હતા સીન એમણે જોયો હતો હા રેડિયન્ટ ફેસ એમનો ખુશનુમા ચહેરો રેડિયન્ટ મતલબ કે ખુશનુમા ફેસ મતલબ કે ચહેરો એવરી ડે ઓફ ધ યર્સ એ વર્ષોમાં દરેક દિવસે હવે એ કે છે ને આ નાના જે છે એ નાનીની સાથે પચાસ વર્ષ કરતાં પણ વધારે સમય છે રહ્યા હતા અને દરેક દિવસે આ વર્ષોમાં એમનો જે ખુશનુમાં ચહેરો હતો એ એમણે રોજ જોયો હતો આગળ શું કહે છે

સમથિંગ સમથિંગ એટલે કે કંઈક ફાઇનલ એટલે કે મળવું શોધવું ટુ ગ્રમ્બલ ગ્રમ્બલ એટલે કે ફરિયાદ કરવા માટે એટ એવરીથીંગ દરેક વસ્તુ નાની ડીડ કે જે કોણ કરતું હતું નાની કરતા હતા એ કે છે ને નાનાને પોતાને પણ ખબર જ હતી કે પંચ્યાસી વર્ષનું થવું એટલે શું અને છતાં પણ એમને કંઈક ને કંઈક તો છે ને મળી જ જતું હતું ફરિયાદ કરવાનું કે જે કામ નાની કરતા હતા ને એની અંદર કારણ કે ઘણા બધા લોકોને છે એવી ટેવ હોય કે સામેવાળાએ કદાચ ગમે એટલું સારું કામ કર્યું હોય ને બેટા એ એમાંથી કંઈક ને કંઈક ભૂલ તો કાઢે જ માની લો કે મેરેજમાં ગયું બરાબર છે ત્યાં મસ્ત જમવાનું હશે બધી વ્યવસ્થા સારી હશે અને છતાંય બાય ચાન્સ માની લો કે જેને ત્યાં ગયા છે આવીને પૂછશે કે ભાઈ કેમ છે બધું બરાબર છે ને પણ જેને ફોલ્ટ કાઢવાની ટેવ છે ને કંઈક તો કાઢે જ એકચ્યુઅલી એમ તો બધું જ બહુ ફાઇન છે ફૂડ પણ સારું છે અરેન્જમેન્ટ સારું છે સર્વિસ પણ સારી છે પણ આ ચેરનો કલર તમે જે વ્હાઈટ રાખ્યો ને ત્યાં રેડ રાખ્યો હોય તો વધારે સારું હોય એલા ભાઈ તને છે બહુ જ એટલું બધું મન થતું હોય તો તું તારા મેરેજમાં કરજે ને બાપા એવું બરાબર એક તો ગામમાં આવું ખાવું મફતમાં બરાબર છે અને પાછું છે ત્યાં એ લોકોને સલાહ દેવી પણ આવા જાજા છે બરાબર છે પોતાના કંઈ જ નહીં હોય પણ ગામને સલાહ દેવામાં છે ને એટલા બધા બેટા એક્સપર્ટ હોય બરાબર છે કે એની વાત પૂછોમાં એટલે આવું પણ થતું હોય છે બરાબર આગળ કે છે હી વુડ કીપ her વિથ if એઝ were ટુ પીપલ who had just મેરિડ ઇન ધ ફર્સ્ટ flush ઓફ લવ એન્ડ were still ડિસ્કવરિંગ each other હવે એવું કહે છે કે હી વુડ કીપ એ છે ને શરૂ રાખતા ક્વિબલિંગ વિથ her તેણીની સાથે ઝઘડો કરવાનો એ સતત તેની સાથે ઝઘડો કર્યા જ કરતા અને ઠપકો આપ્યા જ કરતા એઝ ઇફ જાણે કે ધેવર ટુ પીપલ એ બે લોકો હતા હુ હેડ જસ્ટ મેરિડ કે જાણે એમણે હમણાં જ લગ્ન કર્યા હોય ઇન ધ ફર્સ્ટ ફ્લશ ઓફ લવ પ્રેમના પહેલાં પ્રવાહમાં હોય ફર્સ્ટ ફ્લશ પહેલો પ્રવાહ ઓફ લવ એટલે કે પ્રેમનો એન્ડ વર સ્ટીલ અને હજી પણ ડિસ્કવરિંગ ઇચ અધર એકબીજાને સમજી રહ્યા હોય ડિસ્કવરિંગ એટલે કે સમજવું એ ચદર એટલે કે એકબીજાને એ કે છે ને એ નાના જે છે ને એ સતત એને ઠપકો આપ્યા કરતા સતત એની સાથે ઝઘડો જ કર્યા કરતાં જાણે કે એ બંને લોકો જે છે ને એવા હતા કે જાણે હમણાં જ એમણે લગ્ન કર્યા હોય અને પ્રેમના પહેલાં પ્રવાહની અંદર છે જાણે કે બંને વહી રહ્યા હોય અને હજી તો એકબીજાને શું કરતા હોય સમજતા હોય એમનું ટૂંકમાં એવું લાગતું હતું જાણે કે બંને છે એ હજી એ શું કરી રહ્યા હતા તો કે એ ફક્ત ને ફક્ત હજી તો છે એમનું કામ એવું હતું કે નવા નવા છે એમની લાઈફની અંદર છે તે પહોંચ્યા હોય એવું લાગતું હતું એટલે એમનું છે એ હજી એ પોતે છે હજી શરૂઆત કરી રહ્યા હોય પોતાની લાઈફની બરાબર છે એવી રીતે છે બંને ટૂંકમાં જીવતા હતા હજી તો આમ કેમ એકબીજાને સમજતા જ ન હોય ખબર જ ન હોય કોણ કેવું છે બરાબર એવી રીતે એનું બિહેવિયર હતું

લાંબી શાંતિમાં અને ઘણી બધી વખત બેટા એવું થતું એકદમ ઝઘડો સાવ નાનો એવો હોય પણ એમને લાંબા સમયની શાંતિની અંદર છે એ શું કરી દેતો ધકેલી દેતો બંને ટૂંકમાં છે એકબીજાની સાથે છે અબોલા લઈ લેતા એકબીજાની સાથે છે તે બોલતા નહોતા એ આગળ લખેલું જ છે વુડ સ્ટોપ ટોકિંગ ટુ ઇચ અધર ફોર ડેઈઝ ટુગેધર વુડ સ્ટોપ ટોકિંગ એ બંને છે ને વાત કરવાનું બંધ કરી દેતા ટુ ઈચ અધર એકબીજાની સાથે ફોર ડેઝ ટુગેધર એટલે કે ઘણા બધા દિવસો સુધી ઘણા બધા દિવસો સુધી છે ને એકબીજાની સાથે બોલવાનું શું કરી દેતા હતા બંધ કરી દેતા આપણે કેમ છે ઘણા બધા પહેલા ટૂંકમાં આ સામા સામે અત્યારના કેમ યંગસ્ટર લોકો છે બરાબર મેસેજ કર્યો ધારો કે પેલી છોકરીએ એની ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડને અને બોયફ્રેન્ડને ધારો કે મેસેજ જોયો અને જો રિપ્લાય ન આપ્યો તો આ હા હા જે માહોલ બને છે એટલી ગરમા ગરમી ઊભી થઈ જાય તે મારો મેસેજ જોયો અને મને રિપ્લાય ન આપ્યો તને મારી કદર જ નથી આ તે ફલાણું ઢીકણું એટલું બગબગ બગબગ ચાલુ થઈ જશે બરાબર એમ અહીંયા જે છે બંનેની વચ્ચે ઝઘડો સાવ નાની એવી વાતમાં થતો અને છતાંય એ બંને લાંબા સમય સુધી મતલબ કે ઘણા બધા દિવસો સુધી છે ને એકબીજા સાથે બોલવાનું શું કરી દેતા બંધ કરી દેતા બરાબર છે પણ આપણે બધાને જ ખબર છે બેટા કે બોલવાનું બંધ થાય બરાબર છે ભલે આપણે મમ્મી સાથે ઝઘડો થયો ભાઈ સાથે થયો બેન સાથે થયો કોઈ ફ્રેન્ડ સાથે થયો જ્યાં સુધી તમે બોલશો ને એની સાથે ત્યાં સુધી એનો નિકાલ આવશે નહીં બરાબર બોલવું જરૂરી છે કોમ્યુનિકેશન વાતચીત દ્વારા જ આ બધું સુલટાવી શકાય છે આગળ જોઈએ વેન વી વુડ ટ્રાય ટુ ઇન્ટરવન ઓલ નાના વુડ ક્વિપ ઇટ હેપન્સ સન

સમય લાગે છે ટુ એડજસ્ટ સમાધાન કરવામાં ટુ ઇજ એકબીજાની સાથે એ કે છે ને અમે લોકો જ્યારે કોશિશ કરતા ને એમના ઝઘડાની વચ્ચે દખલગીરી કરવાની તો નાના પાછા કટાક્ષ કરે કે એવું થાય દીકરા એવું થાય એકબીજાને સમજવામાં છે ને એ કે થોડોક સમય લાગે આવું પાછા નાના કહેવું પંચ્યાસી વર્ષના થઈ ગયા હતા એના લગ્નને પચાસ વર્ષ ઉપરનો સમય વહી ગયો હતો બે પચાસ વર્ષ એકબીજાને સાથે રહેતા હતા અને તોય પાછા નાના એવું કહેતા હતા કે એકબીજાને સમજવામાં થોડોક સમય લાગે બરાબર એટલે ત્યાંથી જ આપણે સમજી શકીએ છીએ કે નાના કેવી પર્સનાલિટી છે કેવી અઘરી નોટ છે બરાબર છે અને એટલા માટે જ એને સંભાળવા પછી છે એ અઘરા પડી ગયા હતા અને આમાં લાસ્ટ લાઈન લાસ્ટ વર્ડ બેટા આવ્યો ઈચ અધર અને ઈચ અધરનું ગુજરાતી થાય એકબીજાને બરાબર છે હવે ઈચ અધર શબ્દ જે આમાં આવ્યો છે એકબીજાને એની મારે તમને છે થોડી ડિટેલ આપવી છે કે ઈચ ઈચરનું ગુજરાતી પણ એકબીજાને થાય અને વન અનધનનું ગુજરાતી પણ એકબીજાને એવું થાય તો બેમાં ફરક શું તો ઘણા કહેતા સર એમાં હું એટલી ખબર નથી પડતી તમને બેમાં સ્પેલિંગ ફરક છે મને ખબર છે એમાં સ્પેલિંગ ફરક જ છે પણ ગુજરાતી તો એકબીજાને એવું જ થયું ને તો બેનો યુઝ તો કંઈક અલગ હશે ને તો એ જ તમારે સમજવાનું છે ઈ ધર જ્યારે બે વ્યક્તિની વાત થતી હોય ને ત્યારે એમાં ઈચ અધર વપરાય એકબીજાને એવું કહેવા માટે અને વન અનધર જ્યારે બે કરતાં વધારે વ્યક્તિની વાત થતી હોય ત્યારે એકબીજાને એવું કહેવા માટે વન અનધર વપરાય છે એટલે આ તમારે છે ખાસ ધ્યાનમાં લેવાનું છે ઇચ અધર અને વન અનધર આગળ જોઈએ આપણે ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ઠોક ઇટ વોઝ ફન લિસનિંગ એ એ છે ને મજા આવતી ફન મતલબ કે મજા લિસનિંગ એટલે કે સાંભળવામાં ટુ ટોક હિમ ટુ હિમ ટોક એમને વાતો કરતાં સાંભળવામાં છે ને એ કે બહુ જ મજા આવતી એ કે અમે નાના સાથે વાતો કરતા ને તો એ કે એને સાંભળવામાં અમને બહુ મજા આવતી મધર વુડ ઓલવેઝ રેપ્રિમેન્ડસ મધર જે માતા છે વુડ ઓલવેઝ એ છે ને કે હંમેશા રેપ્રિમેન્ડસ અમને છે ને કે ઠપકો આપતી રેપ્રીમેન્ટ એટલે કે ઠપકો આપવો આનો સમાનાર્થી તમને કદાચ જો યાદ આવી ગયો હોય તો સ્કોલ્ડ એસ એસસીઓ એલ ડી સ્કોલ્ડ એટલે ઠપકો આપવો ખીજાવું યુ પીપલ પ્રોવોક હેમ એન્ડ માય મધર હેઝ ટુ બિયર ધ બ્રન્ટ યુ પીપલ તમે લોકો પ્રોવોક હેમ એને કે ઉશ્કેરો છો પ્રોવક પ્રોવકનું ગુજરાતી થાય ઉશ્કેરવું એન્ડ માય મધર અને એ કે જે મારી માતા છે હેઝ ટુ બિયર ધ બ્રન્ટ એને છે ને એ કે સહન કરવું પડે છે બિયર ધ બ્રન્ડ મતલબ કે સહન કરવું એ કે તમે લોકો તમારા નાનાનું ઉશ્કેર હોય કે એટલે એ ઉશ્કેરાઈ જાય બરાબર છે અને પછી કે સહન કોને કરવાનું તો કે મારી માને એટલે કે આ લોકોની નાનીને લેખકની નાનીને હર મધર મીન્સ અવર નાની ત્યાં લખેલું પણ છે તેની માતા મીન્સ અવર નાની એટલે કે અમારા નાની એન્ડ નાની વૂડ આઉટ એ ફ્યુ વર્સ ટુગેધર ફ્રોમ હર ટુથલેસ માઉથ એન્ડ નાની વૂડ આઉટ અને નાની જે છે ને તે સ્પષ્ટ બોલી નાખતા વશ આઉટ વશ આઉટ મતલબ કે સ્પષ્ટ બોલવું અ ફ્યુ વર્ડ્સ થોડાક શબ્દો ટુગેધર ટુગેધર એટલે કે એક સાથે ફ્રોમ હર ટૂથલેસ માઉથ એમના દાંત વગરના મોઢામાંથી એમના દાંત વગરના મોઢામાંથી છે ને નાની જે છે એ થોડા શબ્દો છે તે ફટાફટ શું કરી નાખતા હતા બોલી નાખતા હતા બી ગ્રેટફુલ દેટ આઈ હેવ દેટ આઈ ગેવ યુ ટુ ગ્રેન્ડ્સ બી ગ્રેટફુલ એ કે તમે લોકો છે ને આભારી બનજો દેટ આઈ ગેવ યુ કે મેં તમને લોકોને આપ્યા છે ટુ ગ્રેન્ડસન બે પોત્ર આપ્યા છે એ ટૂંકમાં નાનાને કહેતા કે તમે છે ને એ કે મારા આભારી બનજો એ કે મેં તમને બે પોત્ર આપ્યા છે કે ગ્રેન્ડસન મતલબ કે પોત્ર નાવ ફોર ધ લવ ઓફ ગોડ જસ્ટ સટા નાવ હવે ફોર ધ લવ ઓફ ગોડ ભગવાનને ખાતર ભગવાનના પ્રેમ ખાતર જસ્ટ સટા તમે છે ને એ કે ચૂપ થઈ જાઓ આવું નાની જે છે ને એ નાનાને કહી દેતા હતા કારણ તો કે નાનાનું જે છે તે બોલવાનું છે એ બંધ ન થાય એટલે પછી નાની આવા શબ્દ એમને કહી દેતા એકદમ સ્પષ્ટ શબ્દમાં કહી દેતા કે હવે છે ને બંધ થઈ જાવ ચૂપ થઈ જાવ કે માય બ્રધર એન્ડ આઈ વર એટ વેરી યંગ ઇમ્પ્રેશનેબલ એજ વેન અવર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ માય બ્રધર એ કે છે ને મારી મારો ભાઈ એન્ડ આઈ અને હું કે વર એટ વેરી યંગ એટલે કે ખૂબ જ નાની ઇમ્પ્રેસનેબલ એજ અમારી કે ઝડપથી અસર થાય એવી ઉંમર હતી ઇમ્પ્રેસનેબલ એજ એટલે કે ઝડપથી અસર થાય તેવી ઉંમર વેન અવર ફાધર જ્યારે કે અમારા પિતાજી મેરિડ એણે લગ્ન કર્યા સેકન્ડ ટાઈમ બીજી વખત એ કે મારો ભાઈ અને હું અમે કે એકદમ છે એ નાની ઉંમરમાં હતા અને એકદમ છે ઝડપથી અસર થાય એવી ઉંમરમાં હતા જ્યારે અમારા પિતાજી છે એણે બીજી વખત છે કે લગ્ન કરી લીધા હી વુડ ઓફન એરોગન્ટલી પરેડ ઇન ટુ ધ હાઉસ વિથ ઇઝ ન્યુ વાઈફ હી વુડ ઓફન એ છે ને કે અવારનવાર એરોગન્ટલી એરોગન્ટલી મતલબ ગમંડથી કે ઘણથી અભિમાન પરેડ પરેડ મતલબ કે ચાલતા હતા ઇન ટુ ધી ઘરની અંદર વિથ પોતાની નવી પત્ની સાથે અને કે કે મારા જે પિતાજી છે પોતાની નવી પત્ની સાથે છે ઘરની અંદર એકદમ ઘમંડથી ચાલતા અભિમાનથી ચાલતા હતા કેમ તો કે નવી પત્ની એવી છે ને ભાઈ થોડું થોડું અભિમાન તો હોય ને કેમ આપણે નવી વસ્તુ લાવીએ બરાબર છે તો થોડા દીક એવી ગમે પણ જૂની થઈ જાય હવે ઠીક હવે તો નવી પત્ની છે એટલે થોડુંક હોય બરાબર ઘણા સમજી ગયા છે અને હા મને આ કહેતા કેતા છે ને થોડુંક યાદ આવી ગયું ક્યારેક ક્યારેક શું છે અમુક ની પત્નીઓ છે સરસ એવા જવાબ આપી દે ને કે પતિ જે છે ને બોલવા જેવું પણ કઈ નથી રહેવા દેતી હવે જેમ કે ઉદાહરણ તરીકે છે એ પતિ જે છે ને એને પત્નીને કીધું એ કે તે રામાયણ જોઈને ઓલે કે હા રામાયણ જોઈને એમાં દશરથ રાજા આવતા હતા તે જોયા હતા ને કે જોયા હતા દશરથ રાજાને કે ત્રણ પત્નીઓ હતી ખબર છે પત્ની કે હા હા ખબર છે એ કે તો હું એ કે બીજા બે લગ્ન કરી લઉં એ કે તો જોજો પત્નીએ જવાબ આપ્યો એ કે તમે મહાભારત જોયું સાત વાગે આવતું એ કે આપણે બરાબર લોકડાઉનમાં કે હા જોયું ને એ કે એમાં પેલી દ્રૌપદી હતી અરે ગાંડી કે હું તો મજાક કરતો હતો બરાબર તું તો સિરિયસ થઈ ગઈ કે કેમ તો કે દ્રૌપદીને કેટલા પતિ હતા પાંચ પતિ હતા બરાબર છે એટલે ક્યારેક ક્યારેક આવું થાય અમુક અમુક એવા એવા છે એ જવાબો આપી દે કે સામેવાળાને છે કંઈ બોલવા જેવું રહેવા દે નહીં બરાબર આગળ જોઈએ આપણે મધર વોઝ હેલ્પલેસ માતા જે છે ને એ કે તે મદદ વગરની હતી હેલ્પલેસ મદદ વગરની દેર વોઝ નથિંગ શી કુડ ડૂ અબાઉટ ઇટ બટ નાની ફોટ વિથ હર એન્ડ સ્કૂપ ધ ટુ ઓફ અસ ઇન ટુ હર આર્મ્સ એન્ડ બ્રોટ ઇન ટુ હર હાઉસ સેમ યુ વોન્ટ ટુ રોટ હિયર ડ્યુ સો ધેર વોઝ નથિંગ ત્યાં છે ને એક એવું કંઈ જ નહોતું શી કુ ડૂ કે જે તેણી કરી શકતી અબાઉટ ઇટ એના વિશે એ કે છે ને ન્યાય કે જે નાની જે છે એની દીકરી એટલે કે લેખકની મા બરાબર એ એના પતિએ જે છે એના જીવતા હોવા છતાં સોરી એના જીવતા હોવા છતાં છે બીજા લગ્ન કરી લીધા બરાબર છે તો એ છે ને આના વિશે કંઈ કરી શકે એમ હતી નહીં બટ નાની પરંતુ નાની જે છે ફોટ વિથ હર એની સાથે લડી ફોટ મતલબ કે લડવું એન્ડ સ્કૂપ્ડ સ્કૂપ મતલબ કે ગળે લગાડી લીધા ટુ ઓફ અમને બંનેને ઇન્ટુ હર આર્મ્સ એટલે કે એમની બાહોમાં એન્ડ બ્રોટ બ્રોટસ અને કે એમને લઈ આવ્યા ઇન્ટુ હર હાઉસ એમના ઘરની અંદર હવે એની માથાથી તો કંઈ થાય એમ હતું નહીં બરાબર એ કંઈ કરી શકતી ન હતી પણ નાની જે છે બરાબર એ ત્યાં આવ્યા એમની નવી માતા સાથે લડ્યા બંનેને પોતાની બાહોમાં લઈ ગળે લગાડી દીધા અને એમના પોતાના ઘરે છે એમને લઈ ગયા લેખકને અને એના ભાઈને સેઈંગ અને પાછું એણે છે એની દીકરીને શું કીધું ખબર છે યુ વોન્ટ ટુ રોટ હિયર તારે એ કે અહીંયા સડવું છે રોટ રોટ મતલબ કે સડવું ડૂ સો તું એવું કરી કે બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રેન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર ટુ ગેટ થ્રેસ્ટ બાય ધ સ્ટેપ મધર બટ આઈ એમ નોટ લેટિંગ પરંતુ એ કે હું પરવાનગી નહીં આપું માય ગ્રેન્ડ ચિલ્ડ્રન મારા પૌત્રને સ્ટે હિયર અહીંયા રહેવાની ટુ ગેટ થ્રેસ્ટ અને કે એમને મારવામાં આવે બાય ધ સ્ટેપ મધર એટલે કે એમની સાવકી માતા દ્વારા કે છે ને પરંતુ હું મારા એક પૌત્ર જે છે કે બરાબર એ અહીંયા રહે અને એની સાવકી માતા દ્વારા છે ને મારવામાં આવે એવી પરવાનગી હું આપીશ નહીં બરાબર તારે તમ તારે રહેવું તો રે એવું એણે એની દીકરીને કહી દીધું એટલે કે લેખકની માતાને કહી દીધું ઇફ એનીવન ગોટ હર વે વિથ નાના ઇટ વોઝ નાની ઇફ એનીવન જોઈ કે કોઈ એવું હોય ગોઠ હર વે વિથ નાના કે જે નાનાની પાસે પોતાની વાત મનાવી શકે ગોટ હર વે એટલે કે વાત મનાવી એ પાછી કોની પાસે આવી નાના નાના પાસે ઇટ વોઝ નાની તો એક જ હતા કોણ નાની હતા શી વુડ ટેલ ઇટ ટુ હિઝ ફેસ શી વુડ ટેલ ઇટ તેણી પાછા કહી દેતા ટુ હિઝ ફેસ એમને એમના મોઢે જ કહી દેતા એમને ડાયરેક્ટલી જ કહી દેતા એવું નહીં કે છુપાવીને કહેવાનું યુ વિલ રીગ્રેટ ઇટ ધ ડે આઈ ડાય યુ વિલ રિગ્રેટ ઇટ એ કે તમને છે ને પસ્તાવો થશે રિગ્રેટ રિગ્રેટ મતલબ કે પસ્તાવો થાવો ધ ડે એ દિવસે આઈ ડાય કે જ્યારે એ કે હું મરી જઈશ હું જ્યારે મરી જઈશ ને એ કે ત્યારે તમે જોજો એ કે તમને પસ્તાવો થશે યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીસ ટુ ચિલ્ડ્રન યુ ડોન્ટ સ્પીક તમે એ કે બોલતા નથી વિથ ધ મધર માતા સાથે ઓફ ધીસ ટુ ચિલ્ડ્રન આ બંને બાળકોને તમે કે આ બંને બાળકોની માતા સાથે છે ને એ કે બોલતા નથી દે આર ઓલસો નોટ ગોઈંગ ટુ ટૉક ટુ યુ ધે આર ઓલસો નોટ ગોઈંગ ટુ ટૉક ટુ યુ એ પણ તમારી સાથે બોલશે નહીં યુ વિલ સીટ ઓલ બાય યોર સેલ્ફ ઇન ધ બાલ્કની એન્ડ બેથ ઇન ધ સન એન્ડ યોર ઓન લોન્ડલીનેસ યુ વિલ સીટ તમે કે બેસશો ઓલ બાય યોર સેલ્ફ પોતે એકલા ઇન ધ બાલ્કની બાલ્કની અંદર એન્ડ બેથ ઇન ધ સન અને સૂર્યપ્રકાશ જે છે એને ગ્રહણ કરતા હશો એન્ડ યોર ઓન લોનલીનેસ અને તમારી સાથે ખાલી તમારું એકલા પણ હશે લોનલીનેસ એટલે કે એકલા પણ અહીંયા જે કીધું છે ને બેટા બાથ ઇન સન એટલે કે સૂર્યમાં નાહવું એટલે કે આમ બહાર જઈને તડકો આવતો હોય ત્યાં જઈને નાહવાનો એમ નથી એવી વાત નથી થતી સૂર્યપ્રકાશ જે આપણે ગ્રહણ કરતા હોય ને એને પણ કહેવાય બાથ ઇન ધ સન બરાબર છે તમે ગોવાનું નામ સાંભળ્યું છે ઘણા કહેતા હા હા સર અમે જવાના જ છીએ ઘણા કહેતા અમે તો જઈએ એવા અરે સર એવી મજા આવે ગોવા તો એમ જલસા પડી જાય બસ હવે ઘડી સાંભળો બરાબર છે હું જેની વાત કરું છું ત્યાં આવી જાય એમ તો ઘણા બધા ગોવાના આમ સપનાઓમાં ખોવાઈ ગયા હશે બરાબર તો ત્યાં તમે જોતા હશો ગોવાની અંદર ઘણા બધા જે ફોરેનર્સ આવે ને વિદેશીઓ કારણ કે જ્યાં કેવું વાતાવરણ છે બેટા બહુ ઠંડી પડે તો એ લોકો તમે જોજો ત્યાં બીચ ઉપર સુઈ જાય છે બરાબર છે અને ઈશાના માટે શું હોય છે ખબર તડકો ગ્રહણ કરવા માટે કારણ કે ગોવાની જે બીચ છે ને એ એવી છે કે ત્યાં તમે છે આરામ છે એ કરી શકો છો ત્યાં એવી બધી વ્યવસ્થાઓ છે એકદમ ક્લિનલીનેસ છે ચોખ્ખી બીચ છે બરાબર એ આપણા દમણની બીચ ઉપર ન થાય કે આપણા ડુમસની બીચ ઉપર ન થાય એની માટે દરિયા કિનારો એકદમ ક્લીન હોવો જોઈએ ચોખ્ખો હોવો જોઈએ તો એ વસ્તુ થાય હવે એ લોકો જે સ્નાન કરે છે ને એ શું કરે એને સન બાથ કહેવાય બરાબર છે કારણ કે એ લોકોનું શું હોય કે ઠંડી બહુ વધુ પડતી એટલે એમને તડકો લેવાની મજા બરાબર છે અને આપણને ગરમી એટલી બધી આપણે એટલે આપણે એ સીમ કોક મૂકી દે તો મજા આવે બરાબર છે બસ બંનેનું અલગ અલગ છે તો નાની છે ને આવું કહી દીધેલું કે તમે છે કે એકલા હશો એકલા બેસશો બાલ્કનીમાં ત્યાં સૂર્યનો કે છે પ્રકાશ ગ્રહણ કરશો અને કે તમારી સાથે બીજું કોઈ જ નહીં હોય ફક્ત અને ફક્ત તમારું શું હશે એકલા પણ હશે નાના વુડ સે બેરલી ઓડિબલી નાના સે નાના છે ને કે કહેતા બેરલી ઓડીબળી માંડ માંડ સંભળાય એવી રીતે કહેતા બેરલી ઓડીબળી માંડ માંડ સંભળાય એવી રીતે આઈ એમ ઓલ્ડર ધેન યુ હું એ કે તારા કરતાં મોટો છું યુ જસ્ટ વેઇટ એન્ડ વોચ તું ફક્ત છે ને કે રાહ જો અને વોચ વોચ મતલબ કે જોજે હુ ઇઝ ગોઈંગ ટુ ગો ફસ્ટ કે પહેલાં કોણ જવાનું છે હુ ઇઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ પહેલાં કોણ જવાનું છે યુ ઓર આઈ તું જઈશ કે પછી હું જઈશ એ કે તું ખાલી છે ને એક કામ કર રાહ જો બરાબર થોડીક થોડીક વાર જોઈ કહેતું કે પહેલાં કોણ જાય છે તું જા છો કે હું જાઉં છું આવું નાના કહેતા મરવાની વાતમાં એ બોલો શરત માર્યો શિવુડ સિમ્પલી સે યસ યુ વિલ સી શીવુડ સિમ્પલી સે અને નાની એકદમ શાંતિથી કહી દેતા એકદમ સરળતાથી કહી દેતા હતા યસ હા કે યુ વિલ સી તમે જોશો એ કે જસ્ટ વોચ ફક્ત તમે છે ને એ કે જુઓ બરાબર હવે અહીંયાથી જ તમે સમજી શકો છો કે નાના જે છે કેટલા બધા ઇગોઇસ્ટિક હશે કેટલી વિચિત્ર માયા છે મરવાની વાત કરે ને તો એમાં બાધે બોલો પહેલાં તું જઈશ કે હું એ કે જોઈએ આપણે ચાલ પહેલાં હું જ મરવાનો છું કદાચ મોટો છું ને એ કે હું પહેલાં હું જ મરીશ બરાબર છે આવી વાતોમાં પણ બંને વચ્ચે ઝઘડો થતો હતો ઓકે તો અહીંયા આપણે બંનેની જે શરત લાગી છે ત્યાં સુધી આજે રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં છે આગળની સ્ટોરીમાં આપણે જશું ભાષાંતર કરતાં કરતાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય હિન્દ સ્ટે હોમ સ્ટે સેફ બાય બાય સી સુ